नमस्कार, आपनो हार्दिक स्वागत छे। आजे आपने धोरण 3 માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં આપણે જોશું આપણે બસ સ્ટેશન ઉપર સર્કલ કરેલું, હવે આપણે પોલીસ સ્ટેશન છે તેમાં આપણે નાનું સર્કલ કરીશું અને અહીંયા પણ નાનું। હવે દુકાન છે તો દુકાન ઉપર मोटो सर्कल करवानो, पेट्रोल पंप पर नानो, हवे जो कोई पण पांच मकान मां नाम अने तेमां क्या क्या काम थाय छे ते अहींया लखो। मकान नुं नाम थयेलुं काम तो के दवाखानुं छे लखेलुं छे, तो न्या बैंक लखवानुं, पोस्ट ऑफिस, शाळा, बस स्टेशन, न्यायालय। तो जो बैंक में जी आप शूँ करवा तो कि दर्दियों की सारवार बैंक है ये रुपया लेवड़ देवड़ नाणा बचत अने पोस्ट ऑफिस तो कि टपाल पत्रों मनी ऑर्डर लावा पहुँचाड़वा, ए शाळा तो कि जे स्थले पहुँचाड़वा माटे बस की व्यवस्था, बस स्टेशन तो कि जे स्थले पहुँचाड़वा माटेनी व्यवस्था, न्यायालय तो कि न्याय आपवो। हवे जो चित्रमां तमे जोयुं के नवो मकान बनावा माटे घणा लोको साथे काम करी रह्या हता। शाळा पण एवी जग्या छे ज्यां घणा लोको जोडायेला होय छे। तो जो शाळामां क्या क्या काम थाय छे ते लखो, तो कि आपणे बाळकोने शिक्षण आपवामां आवे छे, शिक्षको बाळकोने शीखवे छे। सवारे बधा ज बाळको प्रार्थना करे छे, बाळकोने शाळामां विविध प्रवृत्तिओ करवामां आवे छे, तो भणवानी, चित्रो दोरवानी, अन्य वस्तुओ, वृक्षो करवानी, गावानी अने विविध प्रकारनी छे। अहींया बाळको भविष्यमां देशने नागरिक बने ते मुजबना कारणों छे कार्यशाळा करे छे। तो जो चित्रमां कोई एवा बाळको छे जेओ शाळाए जता नथी तेना तेओ शुं करे छे, तो कि चित्रमां चानी दुकानमां एक बाळक छे ई लोकोने चा आपी रह्यो ने केटलाक लोको ई झाडनी नीचे रमी रह्या छे ने एक छोकरी तेना पिता साथे तरबूज वेचवा जई रही छे। आ बधा बाळको शाळाए जता नथी। घरकाम तो कि दीपाली पण एक एवी छोकरी छे जे शाळाए जती नथी, चालो तेना विशे जाणीए। तो दीपाली एना કુટુંબમાં સૌથી મોટી છે, તેના પિતા શાકભાજી વેચે છે, તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે, તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે, તો દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે, તે ઘર સાફ કરે અને વાસણ સાફ કરે, તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે, તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે, કામ કર્યા બાદ તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે, પછી તે તેની નાની બહેનને સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે। શું કહે છે ઘરના કામકાજ શું હોય છે, તો કે એમ કહે છે કે દીપાલી પણ એક એવી જ છોકરી છે જે શાળાએ જતી નથી પણ તે ઘરના કામ કરે છે। દીપાલી છે એના કુટુંબમાં સૌથી મોટી છોકરી હોય છે અને તેના પિતાજી શાકભાજી વેચે છે અને શાકના બજારમાં એ જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે એના પિતાજી સાથે, તો એના ઘરના વાસણો ધોવે છે પણ વહેલી સવારમાં કામ માટે એ નીકળી જાય છે, તો ઘરમાં એ દીપાલી છે એ મોટી હોવાથી એનું કામ પણ હોય છે। તો જો દીપાલી તેની માતાને ઘરમાં કામમાં મદદ કરે છે, બપોરે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે, સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે, તેની માતા સાંજે ઘરે મોડા આવે છે, દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે, તો તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે, તો રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે જે ધોરણ 3 સુધી જ ભણી છે। 3 વર્ષ પહેલાં જ્યારે તે નાના ભાઈનો જન્મ થયો, તો શું કહે છે જો દીપાલી તેની માતાના ઘરમાં છે એ કામકાજમાં મદદ કરે છે અને બપોરે તેના ભાઈ અને
બહેનોને ઘરે પાછા લાવે છે, સ્કૂલે ગયા હોય છે એટલે એને ઘરે પાછા લાવે છે અને સાંજે તે પડોશના બીજા બાળકો સાથે એ રમે છે. એની માતાજી સાંજે ઘરે મોડા આવે છે કારણ કે બીજાનું કામ છે એ કરવા જાય છે. તો દીપાલી તેની માતાને સાંજનું જમવાનું પણ બનાવવામાં મદદ કરે છે અને એના પિતા છે એ પણ સાંજે છે એ મોડા આવે છે. તો દીપાલી પથારીમાં સૂઈને તેની નાની બહેનનું પુસ્તક છે એ વાંચવાનું પસંદ કરે છે.